નખત્રાના મેયર વિરુદ્ધ પત્રિકા મુદ્દે પોલીસ તપાસ હવે તેજ બની છે. અલ્પેશ લિંબાચિયાની કોલ ડિટેલ્સમાં મોટા નામ ખુલે તેવી સંભાવના છે. પોલીસે અલ્પેશ લિંબાચિયાના મોબાઇલની કોલ ડિટેલ્સ મંગાવી લેપટોપ અને પ્રિન્ટર એફએસએલ તપાસ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે. તો જે પ્રકારે આ કોલ ડિટેલ્સમાં મોટા નામ ખુલે તેવી પણ સંભાવનાઓ હાલ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. લેપટોપ અને જે પ્રિન્ટર મળી આવ્યા હતા તેને એફએસએલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. વડોદરાના મેયર વિરુદ્ધ જે પત્રિકા મુદ્દે હવે પોલીસ તપાસ તેજ બની છે. અલ્પેશ નિવાસીયાની કોલ ડિટેલ્સમાં મોટા નામ ખુલે હવે તેવી સંભાવનાઓ પણ છે. પોલીસે અલ્પેશ નિવાસીયાના મોબાઇલની કોલ ડિટેલ્સ મંગાવી છે. તો જે લેપટોપ અને પ્રિન્ટર મળી આવ્યા હતા તેને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સંવાદદાતા માનુ ફોનલાઇન પર જોડાયા છે. માનુ, વડોદરાના મેયર વિરુદ્ધ જે પત્રિકા મુદ્દે હવે રાજકારણ ગરમાયું હતું અને હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? હા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. કારણ કે મેયરના વિરુદ્ધમાં જે પત્રિકા છાપવામાં આવેલી અને પત્રિકા ખુદ શાસક પક્ષના નેતા છે અલ્પેશ લિંબાચિયા દ્વારા જ બહાર પાડવામાં આવી હોવાની વિગતો પણ બહાર આવેલી, ધરપકડ પણ થઈ. ત્યારબાદ અલ્પેશ લિંબાચિયાનો મોબાઈલ જેની કોલ ડિટેલ છે એ કાઢવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લેપટોપ અને પ્રિન્ટર પણ એફએસએલમાં મોકલવામાં આવી છે. કોલ ડિટેલ જો આવશે તો એમાં કોણ મોટા માથા કંડોવાયેલા છે, ભાજપના કયા મોટા નેતાઓએ પણ આમાં ભૂમિકા ભજવી છે, એ વિગતો પણ બહાર આવશે. અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે. તમામ રાજકીય નેતાઓ જે ભાજપના છે એમની નજર અત્યારે એમાં છે કે આ કોના નામ ખુલે છે. કારણ કે અલ્પેશ લિંબાચિયા પણ એક જાદુ હોવાનું માનાઈ રહ્યું છે. જૂથવાદના કારણે જ એક દિવસે આ પત્રિકાઓનું જે આયોજન કર્યું હોય એવું પણ લાગી રહ્યું છે. એટલે આ પત્રિકા બહાર પાડવાની ભૂમિકા કોની છે એ પણ એ કોલ ડિટેલના આધારે બહાર આવેલી શક્યતા છે. અત્યારે હાલ તો રાજકીય વિષય ચર્ચાનું બન્યો છે. કારણ કે કોલ ડિટેલમાં ભાજપના મોટા માથાઓના નામ બહાર આવે એની પણ અત્યારે શક્યતા દેખાઈ રહી છે. જી નહીં, બિલકુલ માનું, જાણકારી બદલ આપનો આભાર.